आज रोज भाजपना नेता भरत बोघराए पाटीदार समाजना नामे राजनीति करवानो एक प्रयास कर्यो छे। मारे भरत भाई ने पूछू छे के जे भाजप ने पाटीदार समाजे 30 वर्ष सुधी नोट थी लईने वोट सुधी बधू ज आप्युं, जे पाटीदार समाजे कमळना छोड़ने वटवृक्ष बनावा माटे खातर नींदण पोषण बधुज पूरु पाड्यु, ए पाटीदार समाजे 2015 मां अनामतनी मांगणी करेली। कोई पण समाजनी कोई पण मांगणी करवी एनो अबाधित अधिकार छे। तमे एमनी मांगणी तो ना स्वीकारी पण ए समाज उपर जे रीते अन्याय अने अत्याचार कर्यो छे, एमना जे युवानो छे पाटीदार समाजना एमने गोळीए दीधा छे, पाटीदार समाजना युवानोने जेलमां पूरवानुं काम कर्युं छे, पाटीदार माता बहन दीकरीओने गंदी गाळो दीधी छे, त्यांथी पाछा नहीं वळता पाटीदारोना घरमां जई अने तमे जे तोड़फोड़ करी छे आ प्रकारनो जुलम अत्याचार गुजार्या पछी पण तमने शुं लागे छे के पाटीदार समाज तमने साथ आपशे? गुजरातमां भारतीय जनता पार्टीए पाटीदार समाजना नेताओनुं कासळ काढवानुं काम कर्युं छे। ये पछी केशुबापानी वात होय, ये पछी गोरधनभाई झड़पियानी वात होय, ये पछी आदरणीय नितिनभाई पटेलनी वात होय, ये आदरणीय भरतभाई बोघरा तमारी पण वात होय, तमारी पण टिकिट आज भारतीय जनता पार्टीना लोकोए काढी कापी थी। एटले गुजरातनी जनता अने पाटीदार समाज खूब सारी रीते जाणे छे के भारतीय जनता पार्टी पाटीदार समाजनो मात्र ने मात्र पोतानी राजनीति माटे उपयोग करी रह्या छे। એટલે હવે તમે મહેરબાની કરીને પાટીદાર સમાજને ઉશ્કેરવાનું ને ભડકાવવાનું કામ નહીં કરતા, કારણ કે ગુજરાતનો પાટીદાર સમાજ જાણી ચૂક્યો છે કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે પાર્ટીને 30-30 વર્ષ સુધી આપણે નોટથી લઈને વોટ સુધી બધું જ આપ્યું, છતાં પણ આપણી ઉપર અન્યાય અને અત્યાચાર ગુજાર્યો છે, તો આ ભાજપ પાસે ક્યારેય ભરોસો ન કરી શકે। બીજી વાત કે આજ ઘટનાના ઉદાહરણ તરીકે ગુજરાતના તમામ સમાજોએ આમાંથી એવી શીખ મેળવી છે કે જે પાટીદાર સમાજ 30 વર્ષ સુધી ભાજપ સાથે જોડાયેલો હોય, જેને નોટ થી લઈને વોટ સુધી બધું જ આપ્યું હોય, એ પાટીદાર સમાજની ભાજપ જો આટલી ખરાબ હાલત કરતી હોય તો આ ભાજપ આપણા સમાજની પણ ક્યારેય ન થઈ શકે। એટલે ગુજરાતની જનતાએ હવે નક્કી કરી લીધું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને કાઢવાની છે, કારણ કે આ વખતની ગુજરાતમાં જે લડાઈ યોજાવાની છે તે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા વિરુદ્ધની છે। એટલા માટે ગુજરાતની ભાજપની સરકારમાં જે અહંકાર આવ્યો છે, જે તાનાશાહી જે રીતે ડરાવીને અને ધમકાવીને જે રાજનીતિ કરવામાં આવી છે, આનાથી ગુજરાતની જનતા અને તમામ સમાજો હવે થાક્યા અને કંટાળ્યા છે। એટલે મહેરબાની કરીને ભરતભાઈ પાટીદાર સમાજના નામે રાજનીતિ કરવાનો પ્રયાસ નહીં કરતા। જ્યારે પાટીદાર સમાજ ઉપર જુલમ ગુજારાણો ત્યારે તમે ક્યાં હતા? બાર બાર યુવાનોને ગોળીઓ વીંધ્યા ત્યારે તમે ક્યાં હતા? આજે પણ ખોટા કેસોની યુવાનો ધક્કા ખાઈ રહ્યા ત્યારે તમે ક્યાં છો? આજે પણ એ શહીદ પરિવારો નોકરીની માંગ કરી રહ્યા છે, તમે ક્યાં છો? એટલા માટે હજી પણ તમે પાટીદાર સમાજ સાથે અન્યાય કરી રહ્યા છો। એટલે ભાજપમાં રહેલા પાટીદાર નેતાઓને મારી ખાસ વિનંતી કે તમારી ટિકિટની લાલચમાં મહેરબાની કરીને પાટીદાર સમાજનો ક્યાંય હાથો નહીં બનાવતા, નહીં તો ગુજરાતનો પાટીદાર સમાજ સહન નહીં કરે।